5000 વર્ષ પહેલા ધોળાવીરા એક અતિ વ્યસ્ત શહેર હતો. આ વાત પરથી અંદાજ લગાવી શકાય છે કે ખડીર તેમની બધી જરૂરિયાતો પૂરી કર્યામાં સક્ષમ રહ્યો હશે, માટે જ આટલું વિશાળ એ જમાનામાં અહીં શહેર વસ્યું હશે. અહીં ઉબડખાબડ ડુંગરાળ વિસ્તાર હોવા છતાં ખેતી દ્વારા ઉપજ મેળવવામાં કામયાબી મેળવી હશે, નહીં તો આટલી મોટી વસાહત શક્ય નથી. ભૂમધ્ય સમુદ્રના ક્રેટ ટાપુ પરથી મળી આવેલા પ્રાચીન હડપ્પાકાલીન સભ્યતાના પુરાવા ધોળાવીરાના પ્રાચીન પુરાવા સાથે સમાનતા ધરાવે છે. અમુક ચીજો ધોળાવીરાની અથવા ધોળાવીરાના કારીગરો દ્વારા નિકાસ વેપાર દ્વારા ત્યાં પહોંચી હોય તેવું જણાય છે. આ વાત પરથી એ ચોક્કસપણે કહી શકાય છે કે ધોળાવીરા વેપારનું કેન્દ્ર હશે. ધોળાવીરા આટલું સમૃદ્ધ શહેર હોવા છતાં કેમ વિરાન બન્યું? આટલી સુંદર વસાહતો કે જ્યાં તેઓ જીવન જીવવાની તમામ સાધનો વસાવી ચૂક્યા હતા, તેમના વ્યવહારો સાધી ચૂક્યા હતા, તો પછી એ વ્યવસ્થા વિરાન કેમ બની? ઇતિહાસકારોનું એવું માનવું છે કે લોથલ અને ધોળાવીરા અતિ ભારે પૂરથી અતિવૃષ્ટિથી નાશ પામ્યા છે, પણ ટેકનિકલી ધોળાવીરામાં કંઈક ગળે ઉતરતું નથી. બીજી દ્રષ્ટિથી વિચારીએ તો ખડીરની આસપાસ રણ છે. રણ ક્યારે બને? બહુ ઓછો વરસાદ અને સમુદ્રનું ખસી જવું એ રણની જનની છે. સમુદ્ર તેની જગ્યાથી પાછો ખસે ત્યારે ખારી જમીન રણનું સ્વરૂપ લે છે. અતિશય માત્રામાં સમુદ્ર કાયમી પાછો ખસે ત્યારે રાજસ્થાન જેવું રેતીલું રણ બને છે. હિમયુગમાં સમુદ્રનું જળસ્તર અતિ માત્રામાં ઘટ્યું હતું. હિમયુગ ઓસરતું ગયું અને સમુદ્રનું જળસ્તર વધતું ગયું. જેમ જેમ જળસ્તર વધતું ગયું તેમ તેમ અમુક અતિ પ્રાચીન સભ્યતાઓના રહેણાંકો સમુદ્રમાં ગર્ક થવા લાગ્યા. એક મોટું ઉદાહરણ આપણી દ્વારિકા નગરી છે. કચ્છ કર્કવૃત પર આવેલું છે, માટે અહીં ભાગ્યે જ કોઈ એવી સદી જાય કે જેમાં ભારે તબાહીદાર ભૂકંપો ન થયા હોય. જમીનનું ઘાટ ભૂકંપો દ્વારા ઘડાય છે. ખડીરની આજુબાજુનું રણ એટલે કે કચ્છનું નાનું રણ રકાબી ટાઈપનું છે. તેમાં સમુદ્ર પાણી પવન દ્વારા આવ્યા બાદ થોડો સમય ભર્યું રહે છે, પણ છેસરું પાણી હોવાના લીધે વોડકા હંકારી શકાતા નથી. પણ આજે જે સ્થિતિ છે તે પહેલાં ન હતી. કચ્છ અને સિંધ પ્રાંતને પ્રાણ ફૂંકનારી, તેને માનવીય વસાહત માટે સુયોગ્ય કરનારી માતા સિંધુ નદી અહીં કચ્છના રણમાં આવીને મળતી. ઇતિહાસકારોએ નોંધ્યું છે કે હિમાલયની ગોદીમાંથી નીકળતી સિંધુ નદી પાકિસ્તાનમાંથી થઈને અરબી સમુદ્રમાં મળતી, પણ તેની એક ચેનલ મતલબ કે એક ફાંટો કચ્છના રણમાં આવીને મળતો, અને ચોમાસામાં એ ફાંટો બહોળા પ્રમાણમાં સિંધ પ્રાંતનું ચોમાસાનું પાણી આ રણમાં ઠાલવતો. 1819ના આવેલા એ મહાવિનાશકારી ભૂકંપે કચ્છની તકદીર ખરાબ કરી નાખી, કારણ કે સિંધુ નદીનો એ એક ફાંટો અહીં કચ્છની ઉતરે ઠાલવાતો તે બંધ થઈ ગયો. ભારે જમીની ઉથલપાથલમાં પાકિસ્તાનમાં 80 કિલોમીટર લાંબો અને 6 કિલોમીટર પહોળો કુદરતી બંધ બનાવી નાખ્યો ભૂકંપે. ત્યાં કૃત્રિમ સરોવર નિર્માણ પામ્યું અને બાકીનું પાણી ત્યાંથી થઈને સમુદ્રમાં જવા લાગ્યું. સિંધુ નદી જ્યારે કચ્છમાં ઉતરે તેનું પાણી ઠાલવતી ત્યારે તેમાં વહાણવટું કરીને કચ્છનું લખપત દરરોજની લાખ પદ કમાતું. પદ એ વખતનું નાનું હતું, તેથી તે નગરનું નામ લખપત પડ્યું હતું. હવે આપણે આપણા મેઇન વિષય ઉપર આવીએ, એટલે કે સિંધુ નદી 200 વર્ષ પહેલાં તેનું અડધું પાણી અહીં લાવતી, પણ એક સમય એવો પણ હતો કે જ્યારે સિંધુ નદી તેનું 100% પાણી અહીં આ કચ્છના રણમાં ઠાલવતી, અને ત્યારે આજે જે સરસ્વતી નદી જે સેટેલાઇટ તસવીરમાં સૂકે સૂકી કચ્છના રણમાં પડતી જોવા મળે છે તે પણ જીવતી હતી અને પોતાનું પાણીથી કચ્છના રણને ભર્યું રાખતી હતી. ખડીર પ્રદેશમાં આજનું રણ પહેલાં કેટલું પાણી લઈને સમુદ્રની જેમ હિલોડા મારતું તેના પુરાવા ખડીરની આમ તો હરેક જગ્યાએ જોવા મળે છે, પણ ખડીરની ઉત્તરે ખાસ જોવા મળે છે. ઉત્તર દિશા તરફ સમુદ્રી પાણીએ તીખું વાડકામ કરીને ખીણની રચના કરી છે અને જમીનથી 30 ફૂટ ઉપરના પથ્થરની તિરાડોમાં પણ
સમુદ્રી સીપલા શંખલા જોવા મળે છે। આવો સમુદ્ર હતો ત્યારના હડપ્પા કાળની જીવાદોરી સમાન અને એકાએક થોડા વર્ષોમાં આ નદીઓએ કુદરતી ઉથલપાથલના લીધે તેમના વહેણ ફેરવ્યા અને કચ્છને વેરાન બનાવ્યું। ભૂમધ્ય સમુદ્ર લગી વસ્તુની આવાજાહી માટે એકમાત્ર માર્ગ સમુદ્ર હતો અને ધોળાવીરાની માંગને પહોંચી વળવા અને નિકાસ વેપાર કરવા માટે સમુદ્ર તટ અતિ આવશ્યક હતો। અને સમુદ્ર તટ જ જો બહુ દૂર જતું રહ્યું હોય તો ભારે સમસ્યા સર્જાય। એ ભારે સમસ્યામાં અમુક પ્રશ્નો સર્જાણા હશે જેને સુલઝાવવા બહુ જ મુશ્કેલ હશે અને શાયદ આ ઉઠેલા પ્રશ્નોનો જવાબ ક્યારેય મળ્યો જ નહીં હોય। ચાલો શું થયું છે તેનું થોડુંક વિગતવાર આપણે જોઈએ। સમુદ્ર દૂર ખસી જવાથી વિદેશ વેપાર ખોરવાયો હશે, સમુદ્રી ઉત્પાદન ઘટ્યું હશે, તેની નિકાસ આયાત દર પણ ખૂબ જ ઘટ્યા હશે। ત્રીજું, આવવા જવાનો સમય ઘણો વધ્યો જેથી ખર્ચ વધ્યો હશે। નાળિયેર જેવા વૃક્ષો નાશ પામ્યા હશે, તેને લગતી ખેતી ખોરવાઈ હશે। આબોહવાના આવા મોટા પલટાના લીધે અહીંની વનસ્પતિ સુકાઈ હશે અને હર્યું ભર્યું જંગલ આવા વેરાન પ્રદેશમાં ફેરવાયું હશે અને તેમાંય દુકાળ જેવી કુદરતી આફતોએ નિર્ણાયક રોલ ભજવ્યો હશે। આવી કપરી પરિસ્થિતિના કારણે આ લોકોએ કાયમના માટે સ્થળાંતર કર્યું હોઈ શકે છે। આપણે કરેલું વિશ્લેષણ આમાં બંધ બેસતું આવે છે। તે લોકોએ આ જગ્યાને કોઈ સરળતાથી નહીં છોડ્યું, તે લોકોએ જીવનના પ્રશ્નોને પહોંચી વળવા માટે, તે વખતની પાણીની ભારે માંગને પહોંચી વળવા માટે ત્યાં વિશાળ ટાંકાઓ પડાવી અને પાણીની સમસ્યાનો હલ કરવાનો પ્રયાસ કર્યો છે અને તેમાં તેઓ સફળ પણ રહ્યા છે। જમીનમાં પાણીનું સ્તર નીચું ગયું હશે, અનિયમિત વરસાદે ખેતીને ભારે નુકસાન પહોંચાડ્યું હશે, ખસી ગયેલા સમુદ્ર અને બદલેલા વિષમ વાતાવરણના લીધે પાણીનો પુરવઠો ખોરવાયો હશે, સાથે અન્નનો પુરવઠો પણ ખોરવાયો હશે। તે માલની હેરફેરમાં સમુદ્ર જીવાદોરી સમાન હતો, તે પણ પાછો હટી જવાથી માર્ગ લાંબો બન્યો અને સમયની સાથે ખર્ચ પણ વધ્યો, જે વેપારને નષ્ટ કરી દેવાનું કારણ બન્યું હશે। આવા ક્યારે ન સુલઝે તેવા પ્રશ્નોના લીધે ધોળાવીરા કાયમના માટે સ્થળાંતર પામ્યું હશે। તેની નબળી પરિસ્થિતિને પહોંચી વળવા ત્યાંના બુદ્ધિજીવીઓએ ખૂબ જંતોજહેદ કરી હશે, પણ પાયાના પ્રશ્નોને ન પહોંચી વળવાના કારણે ન સુટકે તેમણે આ વસાહત કાયમી માટે મૂકીને ચાલ્યા ગયા હશે। આ રીતે ધોળાવીરા કાયમના માટે વેરાન બન્યું। તેઓ આ નગર છોડીને ક્યાં ગયા હશે, કઈ દિશામાં ગયા હશે, આજે તેમની સંતાનો ક્યાં હશે તે કોઈ જાણતું નથી। શાયદ એમની સંતાનો આપણે પણ હોઈ શકીએ છીએ। આવું ગજબનું હતું આપણું ધોળાવીરા। સો ફ્રેન્ડ્સ, જય ભારત।